સુરત શહેરના અડાજણ વિસ્તારના ખોડિયારનગરમાં દીપ્તિબહેનના ઈશારે દિવાલ છણી દેવાતા રહીશોના હવા ઉજાસ બંધ થઈ ગયા છે. અડાજણના ખોડિયારનગરમાં રહેતા રહીશો 40 વર્ષોથી રહે છે. નીતિની નજીક ભૂતપૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ નીરવ શાહની બહેન દીપ્તિબહેનનું ઘર આવેલું છે, જેમણે ઊંચી દિવાલ બનાવતા તમામ રહીશોના હવા ઉજાસ બંધ કરાવી દીધા હતા. સ્થાનિકોએ વસુ પ્રવીણ બોરીચા તથા નાની બહેનના કહેવા મુજબ નીરવ શાહની બહેનના કહેવાથી રિંકુ નામનો પોલીસવાળો કે જે અઠવા પોલીસ મથકમાં કાર્યરત છે તે ખોડિયારનગરના વાસીઓને ધમકાવી ગયો હતો. ઝોનલ ઇન્ચાર્જ જરીવાળાએ પણ અરજી દેવાની ના પાડી દીધી હતી. પાછળથી બધા એસએમસીની A2 પડેલી અહીંયા ગાડી, A2 ને પથ્થર મારો કર્યો અમારી પર અને કોઈ હતું નહીં. બધા નેટવર્ક ફોટા મોકલાવ્યા અને ફોટા માટે એ પેલા રિંકુ કહીને એક પોલીસ વાળો છે, અઠવા લાઇન્સમાં એ નોકરી કરે છે, એ ભાઈ આવ્યો અને બધાના ફોટા પાડીને કે મેં તમારા ફોટા નેટ પર મોકલાવી દઈશું એવું અમને કીધું. ધમકી આપે છે અને પાછા ફરીથી 2-3 દિવસ પહેલાં પાછા એ લોકોએ પોલીસ સ્ટેશન બોલાવ્યું અને પછી પાછળથી એ લોકો એટલું ધમાલ કરી. મેં લોકો પોટસવાળા આખા બધા હેઠા ઉતરીને બધા નીચે ઉતર્યા અને બધા પોલીસ બોલાવીને બધા એ લોકોએ અહીંથી કર્યું. હવે એને તમે અમને કંઈ રસ્તો સુજાડો બસ. પથ્થર મારો બાંધકામ એ લોકો નીરવ શાહ છે ને એના હસ્તકે અહીંયા અહીંયા રહે છે, એ દીપ્તિબેન કરીને એના કઝિન થાય છે, એમણે કરાવ્યું છે. અમે નીરવ શાહના ઓફિસે ગયા, અમે એમના ઘરે ગયેલા તો ત્યાં ગાડી એમને જવાબ આપ્યો જ નહીં. એમને એમ કીધું કે તમારે નકશો લાવો, તમારું આ તમે નકશો લાવો એમ કીધું. નકશો મેં કીધું અમે નકશો અમારા ઘરે તમને બતાવશું. પછી અમે ઓફિસે ગયા, મોટી મુગલી સરા ગયા, ત્યાં પણ કમિશનરે અમે અરજી આપી તો કમિશનરે પણ ધ્યાનમાં કહી લીધું એ અમારી અરજી કમિશનરે પણ સ્વીકારી નથી. અને અહીંયા ઝોન ઓફિસ પણ અમે ગયા, ઝોન ઓફિસમાં જરીવાળા સાહેબે અમને કીધું કે અમે લોકો કોર્ટ બનાવવા આવશો, તમે કંઈ પણ કરશો તો અમે તમને પોલીસમાં અંદર કરી દઈશું. ધમકી અમને ખોટી આવી જરીવાળા સાહેબે. અહીંયા જે આ કોટસ નહોતા, આ રોડ નહોતો, તે પહેલાંના વર્ષોથી ખેતર હતા એ વખતના રહે છે, એ વખતના રહે ને. આ લોકો ગંદકી બહુ કરે, અમે જરાક બોલીએ એટલે પથ્થર મારો કરે, અમને ગાળાગાળી કરે, અમે બધી વાળી છોડીને સફાઈ કરીએ છીએ, છતાં બી આ લોકો એકબીજાને નામ લઈને પેલો કે આ બોલે પેલો કે આ બોલે એ રીતના અમને હેરાન કરે છે. ને અમારા છોકરાઓ રહે છે અત્યારે દિવાલો આડી કરી નાખી છે, અત્યારે ઉજેસની બી ઠેકાણા નથી ને મચ્છર બી ફૂસકલ છે ને ગંદકી બી ગામની કરે, કચરો બી બધો બહાર નાખે, અમે સફાઈ કરીએ છતાં બી અમને આ લોકો હેરાન કરે છે. ઉલ્લેખનીય છે કે અડાજણ વિસ્તારમાં નીરવ શાહ ફરી ચૂંટાઈ આવતા દીપ્તિબહેન તેમના નામે રોફ મારી રહ્યા છે, તે વ્યાજબી નથી. માનવતાવાદી રીતે તેમણે ગરીબોને તેમના પ્રાપ્ત હવા ઉજાસ ફરી મળી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.